યાત્રાધામ દ્વારકામાં રહેતા 61 વર્ષના એક વૃદ્ધને બે અજાણ યુવતીઓ એક સ્થળે મૂકી જવાનું કહીને ગાર્ડનમાં લઈ ગયા. 3 શખ્સોએ મિલી ભગત આજે મોબાઈલ ફોનમાં રહેલા રૂપિયા 39,000 ટ્રાન્સફર કરાવી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. રાજકોટથી દિલ્હી જવા રવાના થયેલી દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં બ્લાસ્ટની ઘટના બની હતી. રેલવે વિભાગની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીના ભાગરૂપે કોઈ જાનહાનિ થઈ ન હતી. સુરત વડોદરા હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં 2 જીઈબી કર્મચારીઓના મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યભરમાં દરરોજ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અમદાવાદમાં આ વર્ષે રોગચાળાના કેસનો આંકડો જાણીને દંગ રહી જશો. દક્ષિણ ઝોનમાં બહેરામપુર વોર્ડમાં 779 કેસ નોંધાયા હતા તથા ડેન્ગ્યુના સૌથી વધુ 116 કેસ ગોતા વોર્ડમાં નોંધાવા પામ્યા છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની તેમના નવનીતમ પુસ્તક મોડાયેલું કન્વર્સેશન્સ ફોર એ ડેવલપ્ડ ઇન્ડિયાના પ્રચાર માટે 4 દેશોના પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ 20 નવેમ્બરે શરૂ થયો હતો. ભારતીય રેલવે અને IRCTC લક્ઝરી ટ્રેનોમાંથી 1 ગોલ્ડન ચેરિયટ લક્ઝરી ટ્રેન ફરી એકવાર પાટા પર ઉતરવા માટે તૈયાર છે. કર્ણાટકના સમુદ્ર સાંસ્કૃતિક વારસાને દર્શાવતી આ ટ્રેન 14 ડિસેમ્બરે રવાના થઈ રહી છે. દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા સૌર ઉર્જા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મેળવવા માટે આજે અંદાજે 2,000 કરોડની લાંચની ઓફર કરવાનો આરોપ વચ્ચે હવે આ મામલે વ્હાઇટ હાઉસનું નિવેદન પણ બહાર આવ્યું છે. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની મીરાપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી દરમિયાન થયેલા હંગામા પર પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે આ મામલામાં 4 મહિલાઓ સહિત 28 નામ સાથે 120 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. IPL 2025ની સિઝન ક્યારે શરૂ થશે અને કેટલો સમય ચાલશે તેનો ખુલાસો થયો છે. એક રિપોર્ટ અનુસાર આગામી સિઝન 14 માર્ચથી શરૂ થશે અને ટુર્નામેન્ટ 25 મે સુધી ચાલશે. રાજસ્થાન હાઈકોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામેના ક્રિમિનલ કેસને રદ કર્યો છે. શિલ્પા શેટ્ટી વિરુદ્ધ 2017માં SC ST Act હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો.